મુંબઈમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ ઉજવણીમાં વોકલ ફોર લોકલ વિષયને ઘર આંગણે સાકાર કર્યો છે ઘાટકોપરમાં રહેતા શાહ પરિવારે. કઈ રીતે તો આ જોઈ લો. એક નજરમાં જ તમને આ ગોવાની બીચની યાદ અપાવશે, પરંતુ તમે આમાં થાપ ખાઓ છો. આ ગોવા નહીં પરંતુ ચર્ચામાં રહેલી જગ્યા એટલે કે લક્ષદ્વીપ છે. નીરા શાહ અને તેમના પરિવારે પોતાની કળા શક્તિથી ઘરમાં જ આખે આખું બહુચર્ચિત લક્ષદ્વીપ ટાપુ ઊભું કર્યું છે. ગણપતિ આપણે 4 વર્ષથી લાવીએ છીએ, આ વર્ષ 4થું વર્ષ છે. એવી યર આપણે કંઈક નવું કરવાની ટ્રાય કરીએ છીએ. તો આ વખતે એમ વિચાર્યું કે અત્યારે આપણા દેશની જે લોકલ ફોર વોકલ છે એની બહુ આપણે બધાએ યંગસ્ટર સ્પેશિયલી બધાએ એને ઇન્સ્પાયર કરવું જોઈએ, એના ઉપર કરવું જોઈએ કામ. એટલે પછી વિચાર્યું કે આ ટોપિક પર આપણે કરીએ. અને રિસન્ટલી આપણે જોયું હતું મોલ્દીવ્સથી આપણને જે તકલીફ થઈ અને બધા યંગસ્ટર્સ મેક્સિમમ મોલ્દીવ્સ જવાનું પ્લાન કરે છે, તો ત્યું લક્ષદ્વીપ આપણે અહીંયા આગળ એટલું જ બ્યુટિફુલ છે તો આપણે બધાને આ ઇન્સ્પાયર કરીએ. નીરા શાહે રેઝિનથી 7x4 ફૂટનું પ્લેટફોર્મ બનાવ્યું છે. આ થીમ બનાવવા બહુ ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમ કે દરિયાના મોજા, લક્ઝુરિયસ વિલા, સ્કુબા ડાઇવિંગ, કેફેટેરિયા, બીચ પર વોક કરતા સહેલાણીઓ, સનબાથ લેતા ટુરિસ્ટ, સાયકલિંગ વગેરેની અનેક ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખ્યું છે. આ બધું મિનિએચર સાઇઝમાં બનાવવામાં આવ્યું છે. તે સાથે તેમણે ગણપતિની મૂર્તિને પણ બીચ પર નાળિયેર પાણી પીતા હોય તેવો લુક આપ્યો છે. આ મૂર્તિ પણ પેપરથી જ બનેલી છે. હું પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છું તો મેં આખું લેઆઉટ બનાવ્યું, એમાં પછી મેં માર્કિંગ કર્યું. એટલે આપણે શું બતાવ્યું છે એમાંથી એક પ્રોપર્ટી, એક આખું રિસોર્ટ બતાવ્યું છે. પછી માર્કિંગ કરીને આખું સનબોર્ડથી મોડેલ બનાવ્યું. પછી એના ઉપર નીચે બેઝને પાણી એટલે દરિયો ને બીચ ને બધું આપણે લુક આપવા માટે આખું રેઝિનથી વર્ક કર્યું છે. તો મોડેલ આપણે સનબોર્ડથી બનાવ્યું છે જે ઇકો ફ્રેન્ડલી છે. રેઝિન અગેન ઇઝ એન ઇકો ફ્રેન્ડલી મટીરિયલ, એટલે આપણે બધું ઇકો ફ્રેન્ડલી વાપર્યું છે કે જે આપણે કાંઈ આજુબાજુને ડેમેજ ન કરી શકીએ, કેમ કે આપણે મૂર્તિ પણ ઇકો ફ્રેન્ડલી લાવીએ છીએ. એટલા માટે આપણું મેઇન આઈડિયા એ હતું. એના પછી મમ્મી વાત કરતી હતી કે અમારે લક્ષદ્વીપ પણ એટલું સારું છે, પછી લાગ્યું અમારે ગણપતિનો થીમ પણ લક્ષદ્વીપનું જ કરવું છે. લક્ષદ્વીપ ટાપુને આ નાના પ્લેટફોર્મ પર લાવતા નીરા અને તેમના બાળકોને ખૂબ મહેનત લાગી છે. તેઓ દર વર્ષે કંઈ ને કંઈ નવું બનાવે છે અને તેમની બનાવેલી થીમને એવોર્ડ્સ પણ મળ્યા છે. તેમના થીમનો અને મૂર્તિના દર્શન કરવા ઘણા લોકો આવે છે. તેઓ પોતે એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેમના માટે દર વર્ષે અવનવી થીમ બનાવવી એક પેશન છે.